મારું નામ મકવાણા પૂજા હિતેશભાઈ છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં બીએડ સેમેસ્ટર 2માં અભ્યાસ કરું છું. બીએડના અભ્યાસક્રમના ભાગરૂપે અમારે TLM તૈયાર કરવાનું હોય છે. મારા TLMનું શીર્ષક પેરિસ્કોપ છે, જેનો સમાવેશ ધોરણ 6માં વિજ્ઞાન વિષયમાં એકમ પ્રકાશ પડછાયો અને પરાવર્તનમાં કરવામાં આવેલો છે, જે TLM હું તમારી સમક્ષ રજૂ કરીશ. સરળતાથી સમજાવી શકાય. સૌ પ્રથમ આપણે પેરિસ્કોપની બનાવટ વિશે જાણીએ તો કોઈ એક પુઠ્ઠાને 3 ઇંચ પહોળાઈ અને 18 ઇંચ લંબાઈ ધરાવતા સ્લેબ આકારમાં કાપેલ છે. આ રીતે સામેની બાજુનો ભાગ તે જ માપનો અને તેની પાસેની બાજુઓ યોગ્ય માપના આધારે કાપી છે. હવે કોઈ એક બાજુનો ભાગ અને તેની પાસેની બધી જ બાજુઓને ગોઠવી સામસામેના ખૂણા પર 45 ડિગ્રીના કોણ પર 2 અરીસા ગોઠવ્યા અને ત્યારબાદ બીજી બાજુને ઉપરના ભાગમાં લગાવેલ છે. તો આ રીતે પેરિસ્કોપ તૈયાર કરેલું છે. પેરિસ્કોપનો ઉપયોગ સપાટીથી ઊંચે રહેલી વસ્તુઓને નિહાળવા માટે થાય છે. પ્રકાશના કિરણો પ્રથમ અરીસા પર આપાત થઈ ત્યારબાદ ત્યાંથી 90 અંશના ખૂણે પરાવર્તન પામી અને ત્યાંથી બીજા અરીસા પર આપાત થાય છે અને ત્યાંથી ફરી પરાવર્તન પામી આપણી આંખ સુધી પ્રકાશ પહોંચે છે. હવે આપણે જોઈએ કે પેરિસ્કોપ કઈ રીતે કાર્ય કરે છે. અહીંયા સામે આપણે જોઈએ કે પેરિસ્કોપ કઈ રીતે કાર્ય કરે છે. સૌ પ્રથમ અહીંયા સામે કોઈ એક વસ્તુ રાખેલી છે તો તેનું પ્રતિબિંબ નિહાળવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા સામે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ આપણે સરળતાથી નિહાળી શકીએ છીએ. થેન્ક યુ.